करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आपणे जोई रह्या छे पंच उपांग। पांच उपांगों में पहलू उपांग विकरण प्रत्यय, जे दस गण ने जुदा जुदा विकरण प्रत्यय लागे छे। कर्तरी प्रयोग करती वखते कर्मणी प्रयोग अने भावे प्रयोग करिए त्यारे मात्र यक प्रत्यय लागे छे, पण कर्तरी प्रयोग करीशु त्यारे दसे गणना जुदा जुदा विकरण प्रत्यय लागे छे। एमा दसे दस गणमां कॉमन विकरण प्रत्यय ए सप छे, सप विकरण प्रत्यय पित पण छे अने अजादी पण छे अने शीत पण छे अने सार्वधातुक पण छे। आवी जुदी जुदी ओळख प्रत्ययोनी आवशे अने ए ओळख प्रमाणे आगळ कार्य करवानुं रहेशे। तो सप सिवाय ज्यां ज्यां विकरण प्रत्ययमां विकरण प्रत्यय कह्यो होय तो ते अपवाद रूपे कहेला छे अने तेने स्वीकारवाना रहेशे। शरूआतमां आपणे चार गण लईशुं। प्रथम ग्रुपमां एक चार छ अने दस। पहेलो गण एटले भवादी गण, जेनो विकरण प्रत्यय छे, विकरण प्रत्यय छे सप। चौथो गण दिवादी गण छे, जेनो विकरण प्रत्यय रहेशे श्यन। सपमां अ रहेशे, श्यनमां य रहेशे। छठ्ठो तुदादी गण छे, जेनो विकरण प्रत्यय छे स। समां एकलो अ रहेशे। चुरादी गण दसमो गण, जेनो विकरण प्रत्यय छे सप। आगळ अणिच प्रत्यय आवे छे, એ જ્યારે જ્યારે આવશે ત્યારે ત્યારે આપણે એને પાછા યાદ કરીશું। એ પછી બીજું ઉપાંગ એ ધાત્વાદેશ છે, અરે પ્રત્યયાદેશ, ધાત્વાદેશ પછી આવે છે પ્રત્યયાદેશ। પ્રત્યયાદેશમાં પહેલું જ સૂત્ર એ આપણું लस्य, एटले के दस लकारो जे छे ए दस लकारो ना जुदा जुदा प्रत्ययो छे, पण ए बधामां कॉमन प्रत्ययो सरखा छे। दसे दस लकारो मां एटले के काळ मां कॉमन औपदेशिक अवस्था मां रहेला प्रत्ययो आ दसे दस लट, लिट, लूट, लूट, लेट, लोट, लंग, लिंग, लुंग अने लुंग आ दस लकारो छे। एना माटे कॉमन प्रत्यय दसे दस माटे ए सरखा छे ए लस्य सूत्र थी, लस्य सूत्र थी आदेश थाय छे। अने ए आदेश थवाथी आ बधा ज दसे दस लकारोमां नामकरण छे, एमां बे भाग पड्या लकारोमां नामकरणमां। केटलाक लकारोमां ल केटलाक लकारोनी पाछळ ट आवे छे हलंत, छ लकारोनी पाछळ, અને કેટલાક લકારોની પાછળ અંગ આવે છે હલંત। તો એ બંનેમાં હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે અનુબંધ કરતા, અને આગળ જે લ છે એ બધા લમાં અચ જે રહેલા છે એ અચ અનુનાસિક છે,
પરિણામે ઉપદેશે અજનુ નાસિક ઈતથી એમાં રહેલા અચ ની પણ ઈત સંજ્ઞા થઈ જાય છે. એટલે એકલો લ હલંત બચે છે. એ એકલા લ હલંત ની એકલા લ હલંત જે છે એનો અર્થ દસ લકાર એવો થાય છે. લ હલંત વર્ણ છે એનો અર્થ દસ લકાર થાય છે. કયા દસ લકાર? તો કે લટ લીટ વગેરે. અને એ લકારો પર લસ્ય સૂત્રથી 18 તિંગ પ્રત્યયોનો આદેશ થાય છે. 9 વેધુ 18 તિંગ પ્રત્યયોનો આદેશ થાય છે. ત્યાં સુધી આપણે આવ્યા હતા. તો એમાં કયા 18 પ્રત્યયો? તો એ તમને હું સૂત્રથી બતાવું છું. અહીંયા ટેક્સ્ટ છે પણ સૂત્રમાં જઈને બતાવું છું. જે બાકીની વિગત નીચે આપી છે સૂત્રોમાં એ જ આવીને ઊભી રહેશે, એટલે સમજવામાં વધારે સમજ રહેશે. આ સૂત્ર છે. સૂત્ર પાઠ કરીએ તો તિપ્તસ્થમિવસ્મસ્તાતાંજથાસાથાંધ્વમિડ્વહિમહિં. હવે આ આખું એક જ પદ છે, એક જ શબ્દ છે સૂત્રમાં. એમાં છૂટા પાડીએ તો 18 પદો છૂટા પડી જશે, પણ એ 18 ને ભેગા કરી દીધા તો એક જ બની ગયો. એટલું જ નહીં, આ 18ને લાઘવતાથી કહેવું હોય તો આદિર અંત્યને સહિતા સૂત્રથી તીને લઈ લઈએ અને અંતિમ અંગને લઈ લઈએ તો તિંગ થઈ જાય છે. અંગ હલંત તિંગ થઈ જાય છે. અને તિંગ એ પ્રત્યાહાર થઈ ગયો અને તિંગ બરાબર 9 વેધુ 18 પ્રત્યયોનો બોધ થાય છે. આ પ્રથમા એક વચનમાં આખું રૂપ છે. પ્રથમા વિભક્તિ એક વચનમાં આખું રૂપ છે. એટલે એ 18 બરાબર એક સૂત્રમાં કહે છે. આપણે 18 18 જુદા રાખવાના છે. કેવી રીતે 18 જુદા પડી જાય છે? તો આ પદ છેદમાં કરી દીધા છે, આટલે સુધી જુદા પાડી દીધા છે. એ આપણે જીવનમાં યાદ રાખવા પડશે. એકવાર થઈ જશે ધીમે ધીમે, કારણ કે આખું જીવન આ જ કરવાનું છે સંસ્કૃતમાં, એટલે થઈ જશે. નહીં તો આ રીતે 18 ગોખવા જઈશો તો નહીં થાય પાછું. તો તિપ્તસ જી સિપ્તસ્થ મિપ્વસ્મસ, આ 9 છે પરસ્મય પદ. ત આતામ જ થાસ આથામ ધોમ ઈટ વહી મહિયં. ઈટ જે છે ત્યાં ઈડ દેખાશે સંધિના કારણે, બાકી છે ઈટ છે. નીચે છૂટા પાડેલા છે આ તિપ તસ જી, ત્રણ ત્રણ ના જોડખા બનાવવાના છે. જુદા સ્વતંત્ર છે બધા, જેમ કે તિપ સ્વતંત્ર છે, તસ સ્વતંત્ર છે, જી સ્વતંત્ર છે, એ રીતે બધા સ્વતંત્ર છે. પણ ત્રણ ત્રણ નું ત્રિક થશે કે પછી નીચે એના સૂત્રો આપેલા છે કોમન સૂત્રો. પહેલા તો અધિકાર પ્રત્યયોનો અધિકાર 3-1-1 ત્રીજા અધ્યાયમાં પહેલા સૂત્રથી પ્રત્યયોનો અધિકાર ચાલે છે અને 3-4 અને 5 અધ્યાય સુધી પ્રત્યયો ચાલે છે, 480 જેટલા. પછી હવે પહેલું સૂત્ર તમારા માટે આ યાદ રહી જવું જોઈએ કે પ્રત્યય પ્રત્યય, આ પ્રત્યય શું કહેવા માંગે છે? ત્રીજા અધ્યાયનું પહેલું સૂત્ર, પહેલા પાદનું પહેલું સૂત્ર. તો કે પ્રત્યય, આવો એક જ પદ, આવું એક જ પદ સૂત્ર બનાવી દીધું છે. અને આ પ્રત્યય પદ જે છે અથવા સૂત્ર જે છે, તો એક 5મા અધ્યાયના અંતિમ સૂત્ર સુધી આ પ્રત્યય લાગુ પડશે અનુવૃત્તિ તરીકે.
અનુવૃત્તિ તરીકે, એ ધ્યાન રાખો. એટલા માટે આ શબ્દને વારંવાર રિપીટ નહીં કરવો પડે એટલા માટે પહેલું સૂત્ર બનાવી દીધું, પ્રત્યય, જે પાંચમા ત્રીજા અધ્યાયમાં પહેલું છે. પાંચમા અધ્યાયના ચોથા પાદના એન્ડ સુધી આ ચાલશે, પ્રત્યય પ્રત્યય કરવાનું રહેશે. બધા જ સૂત્રોમાં પ્રત્યય ઉમેરવાનું રહેશે અનુવૃત્તિ તરીકે. પછી બીજું સૂત્ર કહે છે તરત જ, એ પણ અધિકારનું છે. પરસ્ચ 3-1-2 એના પછીનું તરત જ, એ પણ કોમન છે. અને એ કોમન પણ છે, પાંચમા અધ્યાયના એન્ડ સુધી અનુવૃત્તિ તરીકે લેવાનું થશે. અર્થ એટલો જ કહેવા માંગે છે કે જે પ્રત્યયો લાગવાના છે, પ્રત્યયો જે લાગવાના છે, એ પ્રત્યયો પ્રકૃતિ પછી લાગવાના છે. પ્રત્યયો પરસ્ચ પછીથી લાગવાના છે. કોની પછી લાગવાના છે? ધાતુ હોય તો ધાતુ પછી, સાર્વધાતુક લકાર જ્યારે આપણે કરીએ છીએ, તિંગ પ્રત્યય સાર્વધાતુક તિંગ પ્રત્યય કરીએ છીએ ત્યારે ચાર લકારોના ધાતુ પછી લાગે છે, વચ્ચે વિકરણ પ્રત્યય બેસે છે. અચ્છા, પછી વિકરણ પ્રત્યય પછી બેસે છે તિંગ પ્રત્યયો. એટલે કે પરસ્ચ પછીથી જ બેસે, કદી આગળ નહીં બેસે. હવે એક ભારતીબેનનો પ્રશ્ન અહીંયા આવરી લેવામાં આવે છે. પ્રશ્ન એવો હતો કે વેદમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એને કેવી રીતે ઓળખવા. એમાં એક જવાબ અહીંયા મળી જાય છે ત્રીજા સૂત્રમાં ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત. તો અહીંયા કે છે, ત્રીજું સૂત્ર એવું કે છે, પહેલું પ્રત્યય, બીજું પરસ્ચ અને ત્રીજું એવું કે છે કે આદિ ઉદાત્તસ્ચ આદ્યુદાત્તસ્ચ, ભેગું સાથે કરીએ ત્યારે. એટલે કે આદિ આગળ, આગળ ક્યાં? તો કે જે 480 જેટલા જે પ્રત્યયો છે એ પ્રત્યયોમાં જે આદિ પહેલો અચ છે એ અચ હંમેશા ઉદાત્ત જ હોય છે એમ કેવું છે. એટલે આંખો મીચીને આ સૂત્ર આપણને ઉદાત્ત અનુદાત્ત સ્વરિત પ્રત્યયોમાં કેવી રીતે ઓળખવું, તો એના માટે આ કહી રહ્યું છે કે પ્રત્યયોની અંદર આગળનો અચ, કારણ કે ઉદાત્ત અનુદાત્ત સ્વરિત તો અચને જ લાગે, હલને લાગે નહીં. તો કે આગળનો પ્રત્યયમાં આગળનો એ હંમેશા ઉદાત્ત જ હોય, આદિ ઉદાત્તસ્ય એવું કહે છે, આદ્યુદાત્તસ્ય આવું કહે છે. પણ પછી ચોથું સૂત્ર આવશે 3-1-4, ત્યાં પાછું બદલાઈ જાય છે. અહીંયા તો 3 સુધી જ આપણને જોવા મળ્યા છે, પ્રત્યય પરસ્ચ અને આદ્યુદાત્તસ્ચ. તો પહેલા પ્રત્યય, ત્રીજા અધ્યાયથી છેક પાંચમા અધ્યાય સુધી ચાલશે, અનુવૃત્તિ છેક સુધી જ લેવાની છે. પરસ્ચ અધિકાર છે, આદિ ઉદાત્તસ્ય આદ્યુદાત્તસ્ય પણ અધિકાર જ છે, એ પણ છેક સુધી પ્રત્યયોમાં આગલો અચ જે છે એ હંમેશા ઉદાત્ત રહેશે. ઉદાત્ત એટલે એની કોઈ નિશાની નથી, અનુદાત નીચે છે અને સ્વરિતની ઉપર છે, ઉદાત્તની કોઈ નિશાની નથી, પણ પ્રત્યયોમાં આગલો અચ જે છે એ હંમેશા ઉદાત્ત છે એમ કહેવું છે. પણ પછી વિકલ્પ આવે છે એને, અત્યારે ચોથું સૂત્ર જો તમને લઈ લઉં ખ્યાલ આવે તો, કારણ કે એમાં બદલાઈ જાય છે આદિ ઉદાત્તની જગ્યાએ સુપ્પિતો, આવું સૂત્ર છે, તમને બતાવી દઉં જેથી થોડો ખ્યાલ આવે. 3-1-4 માં તો હા બરાબર છે. દેખાશે તમને
ત્રણ એક ચાર, પહેલું સૂત્ર ત્રીજા અધ્યાયનું પ્રત્યય, બીજું સૂત્ર પરસ્ચ, ત્રીજું સૂત્ર આદ્યુતાદ્ધસ્ચ આદિ ઉદ્દાતસ્ચ, અને ચોથું આવું છે અનુદાતૌ શુપપીતૌ અનુદાતૌ. હવે અનુદાતની વાત કરે છે, પેલામાં ઉદાતની વાત હતી, પ્રત્યયોમાં આગલો અચ ઉદાત હોય, આવું આપણે ત્રીજા સૂત્રમાં જાણ્યું સ્વરાંકન માટે. અહીંયા બદલાઈ જાય છે, શું બદલાઈ જાય છે તો કે અનુદાત દ્વિવચન છે, અનુદાત અનુદાત કહે છે એટલે નીચે આડી લીટી. ક્યાં તો કે સુપ પીતો આવો શબ્દ વાપરે છે, શુભ પિતો આવો શબ્દ વાપરે છે. બંને પ્રથમ વિભક્તિ દ્વિવચન, બે બે ને ભેગા લીધા છે એટલે દ્વિવચન. શું કે છે તો કે છે આદિ, આદિ આગળ. ત્રીજા સૂત્રમાં આગળ અચ જે છે એ હંમેશા ઉદાત્ત છે એવું આપણે જાણ્યું પ્રત્યયોમાં, પણ કેટલાક પ્રત્યયો પછી આ પેલો કોમન સૂત્ર હતું બધાના પ્રત્યયો માટે, પણ હવે વિભાજન કરી દે છે. શું કે છે કે હવે બધામાં નહીં, હવે કે છે બધામાં નહીં તો ક્યાં ક્યાં નહીં, અને શું આગળ તો કે છે સુપ પ્રત્યય. એવું કે છે સુપ પ્રત્યય એટલે વિભક્તિના પ્રત્યયો આવશે, જે આપણે હજી ઘણી વાર લાગશે. 21 પ્રત્યયો આવે છે, જેમ તિંગ છે એ રીતે સુપ છે, નામને લાગનારા પ્રત્યયો, અને તિંગ છે એ ધાતુને લાગનારા છે, બંને પ્રાતિપદિકને લાગનારા છે, કારણ કે પ્રકૃતિને લાગનારા છે, બંને પ્રકૃતિમાં ક્રિયા છે, ધાતુ છે અને નામ છે, પ્રાતિપદિક જેને કહીએ છીએ. તો પ્રાતિપદિકને શુભ પ્રત્યયો લાગે છે, શુભ ઔજસ વગેરે. અને પછી કહે છે આ શુભ પ્રત્યયો જે નામને પ્રાતિપદિકને લાગનારા છે, એ પ્રત્યયોમાં જે આદિ છે અચ, એ હંમેશા કેવો છે તો કે અનુદાત છે, ઉદાત નથી ત્યાં. હવે પહેલામાં તો જનરલ કહી નાખ્યું, બધાને લાગુ પાડી દીધા, પણ પછી હવે કે છે કે આટલામાં નહીં લાગુ પડે, નવી ભક્તો તુસ્માની જેમ. ઓકે, તો શુપ એટલે કે 21 વિભક્તિના પ્રત્યયો આવશે, જે એમાં આદિ અચ જે છે, તેમજ નંબર બે પિત્ત કે છે, પિત્ત પિત્ત એટલે પની ઈત સંજ્ઞા થાય તેવા પ્રત્યયો પિત્ત, જેમ કે સપ છે તો સપમાં પની ઈત સંજ્ઞા થઈ એટલે પિત્ત કહેવાયો. હવે એ પિત્તમાં જ્યાં પની ઈત સંજ્ઞા થઈ છે, સપમાં સની પણ ઈત સંજ્ઞા થશે એટલે સિત પણ થશે એટલે સારો ધાતુ પણ થશે, પણ અહીંયા પિત્ત જ્યારે વાપરે છે, પિત્ત અને અપિત, પની ઈત સંજ્ઞા નહીં થાય તે અપિત, તો પિત માટે કે છે એમાં જે સપમાં રહેલો જે અ છે એ હવે એ અનુદાત બની જશે. કેમ તો કે પિત હોવાના કારણે. એટલે શુકમાં 21 પ્રત્યયોમાં અને જેટલા જેટલા પિત પ્રત્યયો છે, હું તમને ચોક્કસ આંકડો આપી દઈશ, પિત આટલા જ છે, પિત આટલા જ છે, પનીર સંજ્ઞા થનારા ચોક્કસ છે, આટલા જ છે પ્રત્યયોમાં કહી દઈશ. તો એ પહેલો અચ એમાં અનુદાત થઈ જશે, ઉદાતની જગ્યાએ અનુદાત શુપિતો. તો આ બે ઓળખ આપી, પ્રસંગ આવ્યો એટલે તમને જણાવી દીધો. આવીએ પાછા, આપણે પ્રત્યયની વાત કરી રહ્યા છે, લસ્ય સૂત્રને સમજી રહ્યા છે. લસ્ય તો લસ્યમાં તિપ તસ જી. હવે આમને કેવી રીતે લેવાના છે? હવે અહીંયા અધિકાર જે છે, પછી આદિ ઉદ્દાતસ છે, પછી ધાતો, આ પ્રત્યયો જે છે ધાતુને લાગી રહ્યા છે, અને લસ્ય તો આપણું સૂત્ર છે, જોતા હતા દસ, લસ્ય એટલે દસ લકારો. એ દસ લકારોની જગ્યાએ પ્રત્યયાદેશ થઈ રહ્યો છે કોમન, દસે દસ લકારોને આ 9 18 પ્રત્યયો જે છે એ અહીંયાથી આટલે સુધી
गणतरी करशो तो 18 थशे। ए दसे दस लकार ने लस्य सूत्र थी प्रत्यय आदेश प्रत्ययों आदेश थई रह्यो छे। कोना पर? लकारो पर, काल पर, दस लकारो पर। केवी रीते? केवी रीते तो अहीं तीप तस्छी नीचे तमने आप्यु छे देखाशे, अहीं देखाशे, पण एने हूँ बीजी रीते लखीने बतावू पड़शे के आ नीचे नीचे छे, ये थोड़ू समझता तमने जुदी रीते लागशे, पण हूँ तमने लखीने बतावी दऊं एटले ख्याल आवशे वधारे। હવે કેવી રીતે પ્રત્યયો હતા? નવે દુ 18, શરૂઆતના 9 આવી રીતે છે, તીપ પછી અહીંયા તસ થશે, તીપ તસ અને જી થશે। હવે અહીંયા જે છે પ્રથમ પુરુષ કહીશું, આ પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ। હવે શરૂઆત આપણે પ્રત્યયોની થઈ રહી છે ખાલી જાણવા માટે, પછી તો એ યાદ જ રહી રહેવાના છે, એના વગર ચાલશે નહીં। તો પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ, અને ત્રીજો પુરુષ એટલે કોણ? તો કે હું તું સિવાયના તે, જગતમાં જેટલા નામો છે એ બધા તે છે, અને સર્વનામો છે એ બધા તે છે, એટલે કે ત્રીજો કહીશું। શરૂઆત ત્રીજાથી કરીશું, મારાથી નહીં કરીએ, હુંથી નહીં કરીએ કે તુંથી નહીં કરીએ, તું બીજા નંબરે આવશે। વક્તા શ્રોતા અને જગત, તો આપણે જગતથી શરૂઆત કરીએ છીએ, જગતનો પહેલો ઉદ્ધાર કરીએ, પછી તું ને પછી પોતાનો। તો તીપ જે છે એ એક વચન છે, એક વચન છે, આ દ્વિવચન છે, આ બહુવચન છે। તો પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ સમજજો, એક વચન માટે તીપ પ્રત્યય છે। આ તીપ પ્રત્યય જે છે એ દસે દસ લકારને સમજજો બરાબર, ઔપદેશિક અવસ્થામાં મૂળ અવસ્થામાં દસ લકારોને તીપ જ લાગશે, મૂળ અવસ્થામાં કહું છું, તીપ જ લાગશે। પણ પછી આ તીપ જે છે ને એ પોતાના દસ લકારોના જે નામ છે, વર્તમાન કાળ, વ્યસ્તન ભૂતકાળ, આ બધા જે નામ છે, તે પ્રમાણે પોતે કપડાં પહેરી લેશે, અને એ કયા કપડાં પહેર્યા છે તે પ્રમાણે આપણે એ લકારનો પ્રત્યય પછી સમજવાનો છે। પણ મૂળમાં તો આ જ લાગશે, મૂળમાં તો આ જ લાગશે। પછી જે તે લકારો પ્રમાણે એને સૂત્રો પ્રમાણે પછી બનાવવાના છે। આપણે સીધા રસોડામાંથી ભાત બની ગયું, આપણે ખાઈ લીધું, ભાત કેવી રીતે બન્યું એ ઘણાને ખબર હોતી નથી, એવું જ આ પ્રત્યયોમાં છે। પ્રત્યયોમાં આપણને સીધું તી તહ અંતિ, તી તહ અને અંતિ, કે પછી મી વહ મહ નીચેથી, સી થ થ અને તી તહ અંતિ, આવું આપણે સીધું જાણ્યું છે, પણ તી કેવી રીતે થયો, તહ કેવી રીતે થયો અને અંતિ કેવી રીતે થયો, એ સામાથી થયા? તો કે તીપમાંથી જ તી થયો છે, અને તસમાંથી જ તહ થયો છે, અને જીમાંથી જ અંતિ થયો છે, એ આપણે અત્યાર સુધી સમજ્યા નથી, અને એ મારે સમજાવવાનું છે। સંસ્કૃત જગતમાં કંઈ જ બાકી નહીં રહે સમજવાનું, આવું સમજવાનું જે અધૂરું હતું એ આપણે સમજીશું, એ પછી વાત કરીએ। તો દસે દસ લકારને કોમન રીતે પ્રથમ પુરુષ એક વચન તીપ લાગશે, દ્વિવચન તસ લાગશે, અને બહુવચન જી લાગશે, પરસ્મય પદના પ્રત્યયોમાં। પરસ્મય પદ કહું છું બીજાને માટે ફળ આપનારા, આત્માને પદ તો પોતાના માટે ફળ આપનારા। આગળ વધી પછી મધ્યમ પુરુષ કહીશું, મધ્યમ પુરુષ કહીશું,
અને એક વચન કહીશું, એક વચન કહીશું, તીપ્તસજી, એક વચન, દ્વિવચન, બહુવચન, પણ પ્રથમ પુરુષ એટલે કે ત્રીજો પુરુષ. હવે મધ્યમ પુરુષ આવીએ એટલે કે તું પર આવીએ. એક વચન હોય, દ્વિવચન હોય કે બે થી વધારે હોય, તે પ્રમાણે કાર્ય ક્રિયા થાય છે. તો સિપ, થસ અને થ, સિપ થસ થ. તો સિપ જે છે મધ્યમ પુરુષ એક વચન માટે છે, દ્વિવચન માટે થસ છે, અને બહુવચન માટે થ છે. અને ઉત્તમ પુરુષ કહીશું હવે, ઉત્તમ પુરુષ એટલે હું, આ તું, ઉત્તમ પુરુષ એટલે હું, એ મીપ કહીશું, અને અહીંયા વસ કહીશું, અને અહીંયા મસ કહીશું. મીપ વસ મસ આવી રીતે. તો આ નવ થઈ ગયા. આ નવે નવ પ્રત્યયો દસે દસ લકારને ઔપદેશિક અવસ્થામાં એક જ સૂત્રથી, જે તમને મેં હાલ બતાવ્યું હતું, તે તિપ્તસ્ચિ સિપ્તસ્તમિ પસ્મસ તાતામ ચ થસાતામ તો મીટ વૈમયમ, એ આખું સૂત્ર કામ કરશે. લસ્ય પછી આદેશ થઈ રહ્યો છે, પ્રત્યયોનો પ્રત્યયાદેશ થઈ રહ્યો છે. તો આ રીતે નવ પરસ્મય પદના પ્રત્યયો થઈ ગયા, નવ પરસ્મય પદના પ્રત્યયો થયા. આ દસે દસ લકારને ઔપદેશિક અવસ્થામાં કોમન રીતે લાગુ પડશે, પણ આ પ્રત્યયોના બીજા દસ અને વૈદિક વૈદિક અને લિંગ લકારના બે ભાગ પાડીએ અને લેટના બે ભાગ પાડીએ ત્યારે બાર થઈ જાય છે લકારો. ત્યારે આ જ નવના એક એક પ્રત્યયના, એક એક તીપ પ્રત્યયના બાર લકારોમાં જ્યારે આપણે પ્રયોગ કરીશું, ત્યારે તીપના બાર સ્વરૂપ બીજા બાર આવશે, નવા કપડા ધારણ કરશે. આ તીપમાંથી સ્વરૂપ બદલી નાખશે કાળ પ્રમાણે, જેમ તમે બદલો છો. કોઈક પ્રસંગમાં જાઓ તો પ્રસંગ કેવો છો તો તે પ્રમાણે કપડાં પહેરવા માંડે. એનો સમય કેવો છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું, તો તે પ્રમાણે તમે કપડાં પહેરો સિઝન પ્રમાણે. તેમ તીપ એક જ છે, પણ હવે વર્તમાને લટ લટ લકાર, લટ લકારનો પ્રયોગ કરવો છે. તો પ્રથમ પુરુષ એકવચનમાં મૂળ તો તીપ રહેશે, પણ એ તીપમાંથી ફરી પાછી આપણે પ્રત્યય સાધવો પડશે. તો પ્રત્યય સાધવા માટે પ્રક્રિયા પાછી આગળ સૂત્રો પ્રમાણે ચાલશે, જેમ કે પછી આગળ આપણે જોઈશું. પણ એક ખાલી ઉદાહરણ રૂપે કહું છું કે આ પ જે છે ઔપદેશિક અવસ્થા એટલે ઇતકરણ થાય, ઇતકરણ થાય, અને ઇતકરણ થાય એટલે પની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થઈ ગઈ. તો આ તી બચ્યો, આ તી બચ્યો, પ્રત્યય બની ગયો. લટ લકાર, પરસ્મય પદ, વર્તમાન કાળ, પ્રથમ પુરુષ, એક વચનનો પ્રત્યય બની ગયો, સધાઈ ગયો. આ તીની ઓળખ જે છે, તીપની ઓળખ જે છે, એ પિત્ત પણ છે, પિત્ત પણ છે. કેમ? તો કે પની ઇત સંજ્ઞા થઈ છે એટલે પિત્ત પણ છે. હવે આ જ પ્રત્યયો, આ જ પ્રત્યયો પ્રથમ તબક્કાના ચાર લકારો, પ્રથમ લટ, લંગ, લોટ અને વિધિલિંગ, આ ચાર લકારને લાગે છે ત્યારે એ સાર્વધાતુક બની જાય છે, બાકીનામાં આર્ધાતુક થઈ જશે. આ ચારને લાગશે ત્યારે સાર્વધાતુક થઈ જાય છે, અને સાર્વધાતુકને લાગે ત્યારે વિકરણ પ્રત્યય અવશ્ય બેસે છે. આવો ડિફરન્સ આવે છે. તો વર્તમાન કાળમાં તી આ રીતે સધાઈ ગયો. પછી ધારો કે તસ છે, તસમાંથી તહ કેવી રીતે થઈ જાય છે? તો સ જે છે એની ઇતસંજ્ઞા થાય નહીં. કેમ નહીં થાય? તો કે ન વિભક્તો તુષ્માહા, વિભક્તિ અવસ્થામાં એમ કે છે. તો સની ઇતસંજ્ઞા થાય નહીં.
તો શનિ ઈજ સંજ્ઞા નથી થતી એટલે પછી એ વિસર્ગ સુધીની પ્રક્રિયા ચાલે છે આગળ. એ આ સમા ચાલશે, આ સમા ચાલશે અને આ સમા ચાલશે. આ ચારે ચારમાં કોમન રીતે ચાલશે કે હાલ હું નથી બતાવતો. અને તહ થહ વહ અને મહ થઈ જશે, વિસર્ગ સુધીની પ્રક્રિયા ચાલશે. એવી જ રીતે રામહ છે પ્રથમ વિભક્તિ એક વચન, એ પણ વિસર્ગ સુધીની પ્રક્રિયા પ્રત્યય બનવાની ચાલે છે. એ અહીંયા અને પેલામાં બંનેમાં કોમન છે, સરખી છે. એક સાધે સબ સધે એટલે એકને સાધવાથી આ ચાર સધાઈ જશે એક સાથે, તહ થહ વહ મહ થઈ જશે. પછી જીમાંથી અંતિ થઈ ગયો એ જુદા સૂત્રો છે, કેમ અંતિ થઈ જાય છે, થ એમ ન એમ રહે છે. નિપમાં પની હલન તેમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય, મી રહે છે, કામ પૂરું થઈ ગયું. અહીંયા સીપમાં પણ પની હલન તેમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય છે એટલે સી રહે છે, એટલે તીસી મી. અને જ્યારે આ ચારે શને વિસર્ગ કરતા મી વહ મહ સી થહ થ તી તહ અંતિ, આવું તમે શીખ્યા છો, હું પણ શીખ્યો હતો તે વખતે, પણ હવે શીખીશું ઉપરથી તી તહ અંતિ સી થહ થ મી વહ મહ એવી રીતે શીખીશું. તો આ હું જે તી તહ અંતિ સી થ થ મી વહ મહ જે બોલી ગયો છું એ પરસ્મય પદ વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો બની જાય છે. એ પછી બનાવીશ પાછો હું, પણ આ એક સહેજ ઉદાહરણ રૂપે મેં લીધું છે ખાલી સમજવા માટે, બાકી પ્રત્યય હજી પછી બનાવવાના છે. તો આવી રીતે આ કોમન નવ અરે દસે દસ લકાર કે બારે બાર લકારમાં ઔપદેશિક અવસ્થામાં તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ્મસ આવી રીતે રહેશે. એ જ રીતે આત્મને પદમાં, આત્મને પદમાં આ જ પ્રક્રિયા, પ્રથમ પુરુષ એક વચન ત આતામ આતામ અને ઝ આ રીતે થશે. આ પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન ત આતામ ઝ, પછી થાસ આથામ ધ્વમ, મધ્યમ પુરુષ એક વચન દ્વિવચન ને બહુવચન ત આતામ ઝ થાસ આથામ ધ્વમ, અને ઈટ વહી અને મહી અંગ. આ પેલા ભેગું થઈ જાય ત્યારે ડ થઈ જાય છે, ટનો ડ થઈ જાય છે, પણ એ ટ છે. તો આ ઉત્તમ પુરુષ આત્મને પદ કોમન બારે બાર લકારને લાગનારા ઈટ વહી મહી, આ અંતિમ અંગ અને આ પહેલો તી બરાબર બની જાય છે યંગ. આ પ્રત્યાહાર બની ગયો બરાબર અઢાર પ્રત્યયો, નવે દુ અઢાર, નવ પરસ્મય પદના, નવ આત્માને પદના. આટલું તમારા મગજમાં. પ્રત્યયો ભલે અત્યારે યાદ ના રહે પણ એની મેથડ જે છે સમજવાની એ ક્લિયર થઈ જવી જોઈએ. તો એ આખું મેં સૂત્ર તમને અને બારે બાર લકારને લાગનારા પ્રત્યયો લસ્ય સૂત્ર ઉપર આદેશ થઈ રહ્યા છે પ્રત્યયો. આ જે સૂત્ર છે તીપ્તસ્થિ ત્રણ એક ઇઠ્યોતેર સિત્યોતેરમું લસ્ય છે. શું આદેશ થાય છે? તો કે આ પ્રત્યયો આદેશ થાય છે બારે બાર લકારો પર. હવે એ જ વસ્તુ મેં તમને જે સમજાવી છે એ આ આખા સૂત્રને છૂટું પાડે છે, બે ભાગ કરી દે છે. લહ પરસ્મય પદમ, આ સૂત્ર કહે છે લહ પરસ્મય પદમ. એ જે લકારો જે છે બાર લકારો એટલે કે કાળ જે છે એમાં પરસ્મય પદમ એમ કહ્યું છે. તો શરૂઆતના નવ જે છે કયા? તો કે તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ્મસ, એ માત્ર પરસ્મય પદ માટે નવ પ્રત્યયો પરસ્મય પદની સંજ્ઞા કરે છે, નામકરણ કરે છે પરસ્મય પદને લાગે છે આ પ્રત્યય. અને પછી નેક્સ્ટ સૂત્ર તંગાના આત્માને પદમ એક ચારસો, એ તથી માંડીને ત એટલે ક્યાં આવશે? નવ પછીનો ત આવશે, અહીંયાથી ત આવશે અને ત્યાંથી પાછલા નવ, એ આત્મને પદમ, આત્મને પદના પ્રત્યયો છે.
અને સાથે બે બીજા ઉમેરી રહ્યા છે સાનચ ને કાનચ, એમાં આન આન રહે છે ઇતકરણ કરતા, અગિયાર થશે. પરસ્મય પદમાં પણ એ રીતે થાય છે. આ કૃત પ્રત્યયો છે, એને અત્યારે ધ્યાનમાં નહીં લઈએ, નવ નવને જ લઈશું. પછી સ્પષ્ટતા કરે છે, મેં જેમ તમને જણાવ્યું એ જ બાબત અહીંયા સૂત્રમાં કહી દીધી છે. 1401 માં શું કહ્યું છે, ટીંગ ટીંગ એટલે 9218, ત્રીણી ત્રીણી એટલે કે ત્રણ ત્રણ, ત્રીણી ત્રીણી એટલે ત્રણ ત્રણ. શું ત્રણ ત્રણ? તો કે પ્રથમ મધ્યમ ઉત્તમા, પ્રથમ મધ્યમોત્તમા, આવું સૂત્ર અલગ કર્યું છે સમજાવવા માટે. તો શું થાય છે, આ જ ટીંગ પ્રત્યય 9218 પ્રત્યયો એ ત્રણ ત્રણ માં વિભાજિત થાય છે. મેં તમને લખીને બતાવ્યું એ પ્રમાણે. કેવી રીતે? તો કે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. આવા ત્રિક ભાગ પડે છે, સંજ્ઞા પડે છે. કેવી રીતે? તમને મેં લખીને બતાવી દીધું છે આ રીતે, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. પ્રથમ પુરુષ એ જ ત્રીજો પુરુષ છે. જગત જેટલા નામો છે અને સર્વનામ છે એના માટે પ્રથમ પુરુષ, જેને ત્રીજો પુરુષ કહીએ છીએ. પછી મધ્યમ પુરુષમાં માત્ર તું જ આવશે, તું જ આવશે, એ સિવાય કોઈ નહીં આવે. અને ઉત્તમ પુરુષમાં માત્ર હું જ આવશે, હું સિવાય કોઈ નહીં. એટલે હું, તું ને તે, આ ભાગ પડી ગયા. એટલે તિયંગ સ્ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમો મધ્યમ ઉત્તમ, હા, આવું સૂત્ર આપણને આપ્યું. પછી હા, આગળ હજી કે બીજા ત્રણ, બીજા ત્રણ કયા? તો કે એકવચન, દ્વિવચન, બહુવચન. એકવચન એટલે માત્ર એકને કહેવું હોય, દ્વિવચન એટલે બે ને કહેવું હોય, બહુવચન એટલે બે થી વધારે ને કહેવું હોય. તો એના માટે પ્રત્યયો છે. પ્રથમ પુરુષ દ્વિવચન કહેવું હોય, બે ને કહેવું હોય તો તસ, તહ, લટમાં હોય તો. પ્રથમ પુરુષ બહુવચનમાં કેવું હોય તો જી, આ રીતે થશે. એ જ બાબત સૂત્રમાં બતાવે છે. તિયંગ સ્ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમોત્તમ મધ્યમ ઉત્તમ, એ થઈ ગયું. પછી કે છે, મેં તમને બતાવ્યું એ જ આગળ સૂત્ર કે છે 1401 માં, તાની એકવચન, દ્વિવચન, બહુવચનાની એકસહ. એ ત્રણ ત્રણ ત્રિક, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ, ત્રણે ત્રણને શું આગળ વિભાજન થશે? તો કે એકવચન, પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ દ્વિવચન, પ્રથમ પુરુષ બહુવચન, એમ એકવચન, દ્વિવચન, બહુવચનાની એકસહ. એકસહ એટલે શું? તો કે પ્રથમ પુરુષમાં એકવચન, દ્વિવચન અને બહુવચન, મધ્યમ પુરુષમાં એકવચન, દ્વિવચન, બહુવચન, ઉત્તમ પુરુષમાં એકવચન, દ્વિવચન, બહુવચન. આવી રીતે એકસહ કહે છે. તાની એકવચન, દ્વિવચન, બહુવચન, બહુવચનાની એકસહ. આગળ મેં તમને સમજાવી દીધું, પણ આ સૂત્ર પણ એના આપી દીધા છે સ્વતંત્ર સમજવા માટે. તો આવું તીન પ્રત્યયોમાં આવું વિભાજન થાય છે, 9218 પ્રત્યયોમાં. એવી જ રીતે આત્મા અને પદમાં આવી રીતે થાય છે. બીજે આવું ક્યાં થાય છે? આવું ને આવું એકવચન, દ્વિવચન અને બહુવચન એવું બીજે ક્યાં થાય છે? તો એ પણ અહીંયા સાથે લઈ લે છે, કારણ કે પ્રકરણ એનું છે એટલા માટે. તો કે સુપહ, સુપહ, સુપહ નો અર્થ થાય છે સુપ પ્રત્યય 21 જે છે એ પ્રાતિપદિકમાં આવશે. ત્યાં પણ એકવચન, દ્વિવચન ને બહુવચન થાય છે, પણ એના માટે ખાલી સુપ, સુપમાં પણ આવું થાય છે એમ કહી દે છે, શોર્ટકટ લાગવતા. તો એ 21 પ્રત્યયોમાં પણ એકવચન, દ્વિવચન, સુ ઔજસ, સુ પ્રથમ વિભક્તિ એકવચન, ઔ પ્રથમ વિભક્તિ દ્વિવચન, જસ પ્રથમ વિભક્તિ બહુવચન, આ રીતે ત્યાં પણ વિભાજન થશે એમ સુપ કહી દે છે. પછી હવે સુપ પ્રત્યયો અને તિંગ પ્રત્યયો, આ જે છે સુપના 21 પ્રત્યયો અને તિંગના 9218 પ્રત્યયો, પરસ્મય પદના 9 ને આત્મને પદના 9, એ બંને પ્રત્યયોનું એક નામકરણ આપણે કરીશું, વિભક્તિશ્ચ. એ બંનેને વિભક્તિ જ કહીશું. સુપ પ્રત્યય 21 અને તિંગ પ્રત્યય 9218 જે ધાતુને લાગનારા છે, આ પ્રાતિપદિકને લાગનારા છે સુપ,
એ બંનેને આપણે નામકરણ કરીશું તો વિભક્તિશ્ચ એટલે કે વિભક્તિ કહીશું, બંનેને વિભક્તિ કહીશું. પ્રાતિપદિકમાં તો વિભક્તિ આવે છે કે પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય, ચતુર્થી, પંચમી અને સંબોધન આઠમી સુધી આવે છે. સંબોધન એ આઠમી, પણ સાત સુધી પ્રત્યયો આપ્યા છે. આઠમી સંબોધન છે એ પ્રથમાનો જ એક ભાગ છે, એટલે ત્યાં બાદ કરી દીધો છે. ટૂંકમાં આ બંને પ્રત્યયોને વિભક્તિ કહી છે, વિભક્તિ પ્રત્યયો એવું નામકરણ કર્યું છે. કેટલાને? 21 વત્તા 18, આટલા પ્રત્યયોનું નામકરણ વિભક્તિ. કઈ કયા સૂત્રથી? તો કે વિભક્તિશ્ચ 1-4-104 થી. ત્યાર પછી એની જ પ્રત્યયોની જ વાત ચાલે છે. યુષ્મદ ઉપપદે સમાનાધિકરણ સ્થાની ની અપી મધ્યમાં. બીજું નામકરણ છે પાછું, એમાં કેવું નામકરણ છે મેં તમને બતાવ્યું છે પણ ફરી કહી દઉં પાછું, કે યુષ્મદ કહેવાથી, યુષ્મદ કહેવાથી એમ કે છે. યુષ્મદ ઉપપદે, ઉપપદ છે, બીજું પદ છે, બીજું નામ છે. કોના માટે? જે મધ્યમ પુરુષ છે, મધ્યમ પુરુષ, તું માટે, તું માટે. યુષ્મદનો અર્થ તું થાય છે, યુષ્મદનો અર્થ તું થાય છે. અને એ તુમાં પણ પાછું એક વચન, દ્વિવચન અને બહુવચન છે, એટલે કે છે એક વચન માટે ત્વમ કહીએ એ રૂપ બને છે સુપ પ્રત્યય લાગીને. કોના? યુષ્મદના. યુષ્મદ સર્વનામ છે, સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાય તેને આપણે સર્વનામ કહીશું. તો યુષ્મદ સર્વનામમાં પ્રથમ વિભક્તિ એક વચનનું ત્વમ એવું રૂપ થાય છે, ત્વમ એટલે તું, અને યુવામ એટલે તમે બે, તમે બે, અને યુયમ એટલે તમે બધા. તો એક વચન ત્વમ, દ્વિવચન યુવામ, અને બહુવચન યુયમ, એ પ્રત્યયોની આગળ મૂકી શકાશે. કોની જેમ? તો તમને એક સહેજ બતાવી દઉં, જે મેં તમને આગળ પ્રત્યયો લખીને બતાવ્યા હતા. આ મધ્યમ પુરુષ જે છે, મધ્યમ પુરુષ, એમાં ધારો કે સી થ થ જ્યારે પ્રત્યય બનાવીએ સી થસ થસ ને, ત્યારે ત્વમ, ત્વમ કોઈ ધાતુ લઈએ રૂપ જ આખું, જેમ કે સરળ લઈએ એટલે પઠતી લઈએ, પઠ ધાતુ લઈએ અને એમાં સી, તો પઠ સી ધારો કે થાય, ઠ આખો થઈ જશે. અહીંયા લખું પ ઠ સી. તો આ મધ્યમ પુરુષ એક વચનનું આ રૂપ બન્યું વર્તમાન લઠ, વર્તમાન કાળમાં આ સી લાગીને આ થ માં વિકરણ પ્રત્યય અ આવી ગયેલો છે, એટલે પઠ ધાતુ છે, તો પઠસી બને. ખાલી તમને સહેજ બતાવું છું. તો ત્વમ પઠસી એવું આપણે કહીએ, તું ભણે છે આવો અર્થ થાય. પછી બેના માટે કેવું હોય? તો અહીંયા થસનો થ થઈ જશે, પ્રત્યય થ થઈ જશે. ત્યારે યુવામ પઠથ આવું થઈ જશે, યુવામ પઠથ બેના માટે કેવું હોય તો, અને થ જે છે તો યુયમ પઠથ, યુયમ પઠથ, તમે બધા ભણો છો, તમે બે ભણો છો, આવા આવા અર્થો નીકળશે. તો એના માટે કહે છે આ સૂત્ર કે ઉપપદ તરીકે યુષ્મદ ઉપપદે સમાનાધિકરણે મધ્યમ પુરુષની જગ્યાએ આપણે શું કહી શકાય? તો કે ત્વમ એક વચન માટે, બે વચન, દ્વિવચન માટે યુવામ કહીશું અને બહુવચન માટે યુયમ કહીશું. આવી રીતે પણ ઉપયોગ કરી શકીશું, જેમ કે અહીંયા ત્વમ પચસી તું રાંધે છે, યુવામ પચથ તમે બે રાંધો છો, અને યુયમ પચથ તમે બધા રાંધો છો. આવો તું માટે બીજો કોઈ શબ્દ આવતો નથી, યુવામ, ત્વમ, યુવામ, યુયમ જ આવે છે, એ સિવાય કોઈ આવશે નહીં. પેલામાં પ્રથમ પુરુષ છે એમાં જેટલા નામ જગતના હોય એટલા બધા આવશે, અને સર્વનામ આવશે આ સર્વનામ સિવાય, યુષ્મદ સર્વનામ સિવાય.
એ જ રીતે યુષ્મદની વાત કરી, હવે અસ્મદની વાત કરે છે. અસ્મદ એટલે હું, અસ્મદ એટલે હું, અસ્મદ ઉત્તમ, બાકીનું સમાનાધિકરણ એ આપણે પાછું આમાં નાખી દેવાનું. અને ઉત્તમ પુરુષ, ઉત્તમ એટલે હું, અસ્મદ. અને અસ્મદ માટે એક વચન અહમ એટલે હું, અહમ પઠામી, અહમ આવામ અમે બે, અને વયમ અમે બધા, વયમ અમે બધા. તો આ રીતે ઉત્તમ પુરુષની જગ્યાએ અહમ આવામ વયમ આવી રીતે પણ આપણે પ્રયોગ થશે. જેમ કે અહમ પચામી, હું રાંધું છું, આવામ પચાવહ, અમે બે રાંધીએ છીએ, વયમ પચામહ, અમે બધા રાંધીએ છીએ. આ વર્તમાન કાળના પ્રત્યય લગાવીને રૂપ સિદ્ધ થયેલા છે, આપણે સિદ્ધ પછી કરવાના છે. હાલ તો ખાલી પ્રત્યયો આવા આવા આવે છે, આટલી જ વાત છે. અને એ પ્રત્યયોમાં આવા વિભાજનો થાય છે, યુષ્મદ અસ્મદ. હવે આ તો બે ની વાત થઈ, યુષ્મદ એટલે તું અને અસ્મદ એટલે હું, અસ્મદ ઉત્તમ, આ સૂત્ર બનાવી દીધું. હવે એક બાકી રહી ગયું, પ્રથમ પુરુષ રહી ગયો, તો એના માટે શું કે છે? સે સે પ્રથમ. આ જે ત્રીજો પુરુષ છે એને આપણે પ્રથમ પુરુષ કહીએ. તેને જગતમાં જેટલા પદાર્થો છે, નામ છે, પ્રાતિપદિક છે, અને હું તું સિવાયના સર્વનામો જે છે તે, એને સે સે પ્રથમ, બાકીનાને આપણે પ્રથમ પુરુષ કહીએ છીએ. અને એક વચન, દ્વિવચન, બહુવચન. જેમ કે અહીંયા પચતી, તી આપણે હતો પ્રત્યય, તિપ્તસ છી, તો પચતી, તિપ્તસમાં આપણે તહ, આ વર્તમાન કાળના છે, પચત, પચતી તે રાંધે છે, તે બે રાંધે છે, પચંતી તેઓ બધા રાંધે છે, તેઓ બધા રાંધે છે, બેથી વધારે બહુવચન. આવી રીતે ત્રિક માં વિભાજન, ત્રણ તરી નવ વિભાજન થશે. આટલું કાર્ય એક સૂત્રની અંદર સમાયેલું છે. કયા સૂત્રમાં? તિપ્તસ છી, સિપ્તસ્થ, મિપસ્મસ, અને એવી જ રીતે આત્મને પદમાં. તો આ તામ જથા સાથામ ધોમ ઈટ વહી મહ્યમ, એ નવે તો 18 પ્રત્યયમાં પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, એક વચન, દ્વિવચન ને બહુવચન. અને આ 18 પ્રત્યયો એ રીતે સમાયેલા છે. આ કોમન ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયોની મેં તમને વાત કરી, જે બારે બાર લકારને લાગશે, અને એ જ પ્રત્યયોને પછી જે તે લકાર પ્રમાણે રૂપ બદલીશું, સમય પ્રમાણે, કાળ પ્રમાણે. જેમ કે તિપ પ્રત્યય છે પ્રથમ પુરુષ એકવચન, એને વર્તમાન કાળમાં આપણે પ્રથમ પુરુષ એકવચન કરવો હોય તો તિ બની જાય છે, તિપમાંથી તિ બની જાય છે, એટલે એક રૂપ વર્તમાન કાળનું ધારણ કરી લીધું એને. એવી જ રીતે બીજા 11 લકાર રહી ગયા, તો એ તિપ પર જ પ્રયોગ કરવાનો છે, એ તિપનું જ રૂપ બદલવાનું છે. આવી રીતે એની પણ પ્રક્રિયા છે સૂત્રો દ્વારા. તો હવે આપણા જે આ 10 લકારો છે એમાંથી જે વિભાજન મેં તમને કહ્યું હતું, કેટલાકની પાછળ ટ લાગે છે એવા 6 છે. જેમ કે લટ લીટ લૂટ, લૂટ લેટ લોટ, આ 6 છે. એટલે એ લકારોનું નામકરણ છે ટિત લકાર. કેમ? તો કે ટની સંજ્ઞા થવાના કારણે ટિત લકાર. અને ટિત લકારોની ઓળખથી ક્યાંક પ્રત્યયમાં પરિવર્તન આવશે, એના માટે ત્યાં ટિત કહેશે. છોએ છોના માંથી કોઈનું નામ નહીં આપે, પણ છોએ છોને એક સાથે લેવાના છે કે આમાં આવું પરિવર્તન થાય છે, એટલે આ માટે ટિત લકાર. નવું નામકરણ બે ભાગ પડીએ ત્યારે ટની ઇત્સંજ્ઞા થાય એવા લકારો બરાબર ટિત લકારો, અને અંગની ઇત્સંજ્ઞા થાય એવા ગીત લકારો, એ 4 છે. લંગ, લિંગ, લુંગ અને લુંગ. એમાંથી પ્રથમ તબક્કે આપણે આ 6 માંથી 2 લેવાના છે. એક લટ લઈશું અને એક લોટ લઈશું, પહેલો અને છેલ્લો. અને લંગમાંથી એક લંગ લઈશું, આ લંગ લઈશું અને લિંગ લઈશું, એમાં વિધિલિંગ આવશે. આમાં 2 ભાગ પડશે, લિંગમાં 2, વિધિલિંગ ને આશીર્લિંગ. એવી રીતે લેટમાં 2 ભાગ પડે છે,
लेट में पण आ વૈદિક છે, આપણે તો લોટ જોવાના છે પહેલા તબક્કે, લટ લોટ, પહેલા લટ પછી લંગ આવશે, ત્રીજા નંબરે લોટ આવશે અને ચોથા નંબરે વિધિલિંગ આવશે, લિંગનો એક પ્રકાર આવશે. આ ચાર પ્રથમ તબક્કે આપણે જોઈશું. અને એ જ વસ્તુ ટ કેવી રીતે જાય છે, લમાં રહેલો અચ કેવી રીતે જાય છે, અંગ કેવી રીતે જાય છે એ તમને મેં સમજાવી દીધું હલંત્યમ સૂત્ર અને ઉપદેશે અજન્નાસિક ઇતથી. આટલે સુધી આપણે બિલકુલ ક્લિયર છે. અને આટલું ક્લિયર કર્યા પછી જ્યારે આ ચાર લકારને, ચાર લકાર એટલે દસ બાર લકારમાંથી ચાર લકાર પ્રથમ તબક્કે આપણે જોવાના છીએ, લઠ, લંગ, લોટ અને વિધિલિંગ, એ ચાર લકારોને તિંગ પ્રત્યયો, નવેદુ અઢાર પ્રત્યયો, પરસ્મય પદ અને આત્મને પદ નવ નવ લગાવીશું ત્યારે ત્યારે વિકરણ પ્રત્યય વચ્ચે આવીને ઘૂસી જશે. કયા વિકરણ પ્રત્યય? દશ ગણના વિકરણ પ્રત્યયો, જે તે ગણનો ધાતુ હશે. અને આ ચાર લકારમાં પ્રત્યયો લગાવીશું, ચાર લકારના રૂપો કરીશું ક્રિયાપદના, ત્યારે વચ્ચે વિકરણ પ્રત્યય આવીને બેસશે. અને એ જ તિંગ પ્રત્યયોને આપણે સાર્વધાતુક પ્રત્યયો કહીશું. અને બાકીના છ લકારને લાગશે ત્યારે આર્ધાતુક પ્રત્યયો કહીશું. સાથે એક બીજું નામકરણ હવે આમ તો મેં આગળ બતાવ્યું છે, છતાં બતાવી દઉં છું, આવ્યું છે. ત્રણ નામકરણ છે, એમાં બે મુખ્ય છે. અહીંયા નામ આપ્યું છે અદંત, અનદંત અને અભ્યસ્ત, આવા નામકરણ આપ્યા છે. એ ક્યારે બને છે? આગળ હું કહી ચૂક્યો છું, ફરી યાદ દેવડાવી દઉં છું. અદંત કોને કહીશું? અદંત કોને કહીશું? જ્યારે અંગ બને છે. અંગ ક્યારે બને છે? તો કે ધાતુ ને કોઈ પ્રત્યય લાગશે અને એ ભેગો થશે ત્યારે અંગ બનશે. તો ધાતુને ઘણીવાર બે બે પ્રત્યયો લાગે છે, જેમ કે ધાતુ વત્તા વિકરણ વત્તા તિંગ. તો વિકરણ નું અંગ ધાતુ છે અને તિંગ પ્રત્યયનું અંગ વિકરણ અને ધાતુ છે, બે છે. આવી રીતે અંગ ઓળખાશે. હવે અહીંયા આપણી પાસે ચાર ગણ છે, જે પહેલા ગ્રુપમાં આપણે જોવાના છીએ, અને સાથે ચાર લકાર પણ છે, ચાર ચાર બંને સમાવીએ છીએ. પણ અહીંયા હવે જ્યારે અદંત અંગ કહીશું, અદંત અંગ કહીશું, અંગની વાત છે, ત્યારે કોણ કોણ મળે છે? તો પહેલા તો એક ચાર છ દસ, એક ચાર છ દસ એ ગણ છે. અહીંયા ક્રમ આડો અવળો છે લખવામાં. આ ભૂધાતુ છે, પહેલા ગણનો છે, ભવાદી ગણનો છે. પછી ચુર દસમા ગણનો છે, દીવ ચોથા ગણનો છે, દિવાદી ગણનો, અને તુદ છઠ્ઠા ગણનો છે, તુદાદી ગણનો. આ ચાર ધાતુઓ છે, મેં તમને એક ચાર છ દસ ક્રમમાં આપ્યો છે. હવે આમને આ અંગો છે બધા, એ અંગ ક્યારે સાર્થક થશે? અહીંયા અંગ સાર્થક થશે બરાબર કર્યા પછી. અને બરાબર પછી તમે દરેકમાં જોશો, અંતે અંતે ત્યારે દરેકમાં અ દેખાશે તમને, દરેકમાં અ દેખાશે. અને અ દેખાવાને કારણે એ અદંત અંગ બની જાય છે. કેવી રીતે અદંત અંગ બને છે? તો કે ધાતુની અંદર આ વિકરણ પ્રત્યય જ્યારે લાગે છે અને એ વિકરણ પ્રત્યય ઉમેરાય છે અને અંતે અ રહે તો અદંત અંગ થાય છે. કેવી રીતે? અંતે અ રહે તો ભૂ ધાતુ છે, એ ભૂમાં કોઈ પ્રક્રિયા નહીં કરવાની. આમ કરવાની થાય તો ઇતકરણ થાય અથવા સત્વાધિચાર વિધિ થાય, લાગુ પડતી હોય તો. પણ ભૂમાં કંઈ લાગુ પડતું નથી એટલે આપણે કરવાની રહેતી બેમાંથી છૂટ્યા. પણ પહેલા ગણનો ધાતુ હોવાને કારણે વિકરણ પ્રત્યય સપ છે, દરેકના માટે કોમન છે. તો સપ વિકરણ પ્રત્યયમાં ઇતકરણ કરવાનું છે, ઇતકરણ કરવાનું છે. અને પની હલંત્યમ સૂત્રથી ઇતસંજ્ઞા થઈ જાય, સની લશકવત અધિતે સની ઇતસંજ્ઞા થઈ ગઈ એટલે અ બચ્યો, સમાં રહેલો અ બચ્યો. પની ઇતસંજ્ઞા થવાને કારણે પિત પણ છે પોતે, અને સનિત સંજ્ઞા થવાને કારણે સિત પણ છે એટલે સાર્વધાતુક પણ છે, સાર્વધાતુક પણ છે.
તિયંગસિત સારો ધાતુ કમ એવું સૂત્ર છે. અને પિત પણ છે, અપિત નથી, અપિત નથી. હવે અહીંયા અ રહ્યો, શપમાં અ રહ્યો, ભૂ અ આવું થાય, ભૂ અ, ભૂ અ આવું થાય. પહેલી દ્રષ્ટિએ જોજો ભવ નહીં થતું, ભવ નહીં થતું, પણ ભવ કેવી રીતે થાય છે એ મારે લખીને બતાવવું પડશે. ભવ કેવી રીતે થયું વાત એટલે ત્યાં લખીને બતાવીએ તો ખબર પડે. આ આપણો ધાતુ મૂળ અવસ્થામાં, આ આપણો સપ વિકરણ પ્રત્યય, સપ વિકરણ પ્રત્યય, આટલે સુધી જ આપણે પહોંચવાનું છે અંગ બનાવવા માટે. અને અંતે અ રહે છે અંગને, ભવ જે બને છે, ભવ કેવી રીતે બન્યું બરાબર છે. ભૂને હજી આપણે છૂટો પાડવાનો છે, ભૂને છૂટો પાડવાનો છે. ભ વત્તા દીર્ઘ ઉ છે, વત્તા સ છે, વત્તા અ છે, વત્તા પ છે, આ અનુપૂર્વી થઈ. હવે આટલે સુધી તો ધાતુ છે ભૂ બરાબર છે. હવે આને આ પ છે હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ ગઈ, સની લસકવતથી તે ઈત સંજ્ઞા થઈ. આ બાજુ ભ વત્તા ઉ છે, ઉ રહેલો છે. આ બાજુ અ છે, આ અવિકરણ પ્રત્યય છે, અવિકરણ પ્રત્યય છે. સમજો બરાબર. અહીંયા પની ઈત સંજ્ઞા થવાને કારણે પિત પણ છે, અને સની ઇત્સંજ્ઞા થવાને કારણે શીત પણ છે. શીત હોવાને કારણે સાર્વધાતુક છે, સાર્વધાતુક પ્રત્યય પણ છે. હવે એક સૂત્ર એવું આવે છે, સૂત્ર એવું આવે છે કે સાર્વધાતુક આર્ધાતુ કયો હો, આવું સૂત્ર આવે છે. હું તમને સૂત્ર બતાવી દઉં. આ સૂત્ર દેખાશે. સાર્વધાતુકાર્ધધાતુકયોઃ સૂત્ર શું કહે છે? અનુવૃત્તિ ગુણની આવી રહી છે, ગુણને અંદર ઉમેરવાનો છે, અને આપણે અંગ બનાવી રહ્યા છે. અંગનો અધિકાર છે, પ્રકરણ અંગનું છે, આપણે અંગ બનાવી રહ્યા છે. અદંત અંગ, હું તમને જે ઓળખાણ આપી રહ્યો છું એ અદંત અંગની અનુવૃત્તિ ઉપરથી ગુણ તરીકે 7.82 માંથી, અને આ સૂત્ર છે 7.384, 82 માંથી ગુણની અનુવૃત્તિ ઉતરી રહી છે, એટલે ગુણ ઉમેરવાનું છે. આખું સૂત્ર શું કહે છે કે સાર્વધાતુ કે આર્ધાતુ, કે સાર્વધાતુક પ્રત્યય હોય કે આર્ધાતુક પ્રત્યય હોય, પહેલા તો સાર્વધાતુ કોને કહેવાય ને આર્ધાતુ કોને કહેવાય, તો તિયંગસિત સાર્વધાતુકમ. તો તિયંગ પ્રત્યયો જે છે, તિયંગ આપણે નથી આવ્યો એટલે છોડો, અને સિત પ્રત્યયો છે તો એને સાર્વધાતુ કહેવાય છે. એનું સૂત્ર જુદું છે, તિયંગસિત સાર્વધાતુકમ. એ પ્રત્યયો હોય, આપણો સપ વિકરણ પ્રત્યય અને ધાતુ આ બેની વચ્ચે ભેગા થવાનું કામ થઈ રહ્યું છે. તો વિકરણ પ્રત્યય જે છે સાર્વધાતુ કેવી રીતે બન્યો, તો કે સન ઇત્સંગ થવાને કારણે. અને પિત કેવી રીતે બન્યો, તો કે પન ઇત્સંગ થવાને કારણે. હવે સાર્વધાતુક જ્યારે થાય છે, આ સારો ધાતુક જયારે થાય છે, આર્ધાતુક ને ત્યારે છોડો, ત્યારે ઈગંત અંગનો ગુણાદેશ થાય છે. ઈગંત અંગનો ગુણાદેશ થાય છે. ઈગંત અંગ એટલે ઈખ, ઈગંત અંગ એટલે ઈખ. ઈખ એટલે આપણી પાસે 4 અચ્છ ઈખ પ્રત્યાહાર છે. માહેશ્વર સૂત્રને યાદ કરો, ઈખ બરાબર ઈ ઉ રુ લૃ, આ 4 બરાબર ઈખ. અંગનો
गुणादेश थाय छे, आवु के छे, गुणनो आदेश थाय छे। सार्वधातु का अर्धातु कयो हो इगंत अंगस्य गुणो भवती, शॉर्टकट में तमने कही दऊं, फरी पाछो लखाण में आवु छुं, शुं परिस्थिति आवीने उभी रही। सार्वधातु का अर्धातु कयो हो सूत्र एवं कहे छे के आपणो आ भू जे छे एमां उ रहेलो छे, आ उ रहेलो छे, आ उ ए ईक मानो छे, ईक प्रत्याहार मानो छे, ईक बराबर ई उ रू अने लू, आ उ ह्रस्व के दीर्घ, आ दीर्घ अपनी पासे बैठो छे, अने आ अ जे छे ए सार्वधातुक छे, प्रत्यय सित होवाने कारणे पित पण छे, तो इगंत अंग नो, इगंत अंग एटले उकारांत अंग छे, कारण के भू छे, इगंत अंग अंते भू छे, तो एनो शू थाय छे, गुण थाय छे। हवे उनो गुण शू थसे, उनो गुण शू थसे, ओ, उनो गुण ओ थाय छे, ईनो ए, उनो ओ, रूनो अर, लूनो अल, आ गुण, इको गुण वृद्धि, अदेंग गुण, तो आ उनो ओ थाय जसे। हवे शू थाय जसे, तो के भ वत्ता ओ वत्ता अ, आटलू बच्यू, आटलू बच्यू, आटलू बचवाथी आ जे ओ जे छे ए हवे आने मिलवीए त्यारे संधि छेल्ले आवे छे, संधि छेल्ले आवे छे, अने संधि मां एक सूत्र तमने बताई दो, समय थवा आव्यो छे, पण छतां आने अदंत अंग भव केवी रीते थयुं એ માટે એક સૂત્ર તમને બતાવી દઉં છું, એ ચો અયવાયાવ અયાદી સંધિ જેને કહીશું, એ ચો આવું સૂત્ર આવે છે, મેં સંધિ નથી ચલાવી કે લીધી નથી, પણ આ કામમાં આવ્યું, અહીંયા જરૂર પડી એટલે આપણે ત્યાં ઓછીનું લેવા માટે આવ્યા છીએ। શું કે છે એ ચો અયવાયાવહ, એ ચો યવાયાવહ, ઓકે, એ જ પ્રત્યાહાર છે, આ એ જ પ્રત્યાહાર છે, એ જ કક્કો છે, એ જ બરાબર એ ઓ ઐ ઔ, આ એ જ બરાબર, આપણી પાસે ઓ આવ્યો છે, ઓ આવ્યો છે, તો આ ઓ નો આ ક્રમશઃ એ નો અય થાય, ઓ નો અવ થાય, અહીનો આય થાય, અને અવ નો આવ થાય, આવું આ સૂત્ર કહી રહ્યું છે, એ ચો અયવાયાવ સંધિ છે, અને પરિણામે આપણી પાસે ઓ આવ્યો છે, અને ઓ નો શું થઈ જશે, અવ થઈ જશે, અવ થઈ જશે, કરી દઈએ, કરી દઈએ, આ ઓ જે છે અહીંયા ઓનો અવ થાય છે, આવું હવે શું થશે, તો કે ભ વત્તા અવ વત્તા અ, હવે જોડી દઈએ બધું, આ ભ હલંત છે અને અહીંયા અ છે, તો આ અ ભ માં જતો રહેશે, તો ભ આખો થઈ ગયો, આટલું કામ પૂરું થઈ ગયું, હવે વ હલંત છે, આ બાજુ અ છે, આ અને વ માં નાખી દઈએ, શું બની ગયું, ભવ બની ગયું, ભવ બની ગયું, અને ભવ બનવાથી અહીંયા વ માં અ રહેલો છે, અને અ રહેલો રહેલો હોવાને કારણે અદંત અંગ થઈ ગયું, અદંત અંગ થઈ ગયું, તો અદંત અંગ ચાર ગણમાં પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો, આ ચારે ચારમાં અંગ બનાવીશું, વિકરણ પ્રત્યય લગાવીને જોડીશું, ત્યારે દરેકમાં અ આવીને ઉભો રહેશે, પરિણામે એને અદંત અંગ કહીશું, અને જ્યાં અ નહીં આવે એને અનદંત અંગ કહીશું, જેમ કે કીણામાં આ છે, અ નથી, ચીનુમાં ઉ છે, અ નથી, તનુમાં ઉ છે, અ નથી, વામાં આ છે, અ નથી, ઋણદમાં
હલંત છે, ક્યાંય અ નથી એટલે અનદંત થઈ ગયા. અને અનદંતનો એક ભાગ અભ્યસ્ત છે, જ્યાં દીતો થાય છે. ધીમે ધીમે જોઈશું. અત્યારે માત્ર હું તમને આ એક જ ભૂ ભવ કેવી રીતે થયું એ પાછું જ્યારે આવશે ત્યારે જોઈશું. પાછા સંધિ જેમ જેમ લાગુ પડે તેમ તેમ કરતા રહીશું. પણ આ ભ ને ભૂ ને સબ જોડવા, ભૂ ને અ જોડવા જોઈએ તો કંઈ ભવ ના બને. પણ ભવ કેવી રીતે બન્યું અને પરિણામે અદંત કેવી રીતે થયું, અંતે અ આવે તેને અદંત અંગ ભવમાં અ રહેલો છે એ તમને મેં પ્રક્રિયા દ્વારા બતાવી. ભાવ સમય થવા આવ્યો, થોડો વધારે સમય પણ લીધો છે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. નથી કોઈને પ્રશ્ન? પૂરેપૂરું સમજાઈ ગયું કાં તો પૂરેપૂરું નથી સમજાયું, બે માંથી એક થાય. સર હેલો સર, બોલો. હા, પ્રત્યયમાં સર આપણે પહેલામાં તમે સમજાવ્યું હતું, તીનો પેલો તીપ છે, એમાંથી કો આપણે અલંત્યમ સૂત્રથી કાઢી દીધો તીપ. હા, પછી એના પછીના જે આપણે છે ને થસ અને જ વાળા, એમાં અંતિ કેવી રીતે બન્યો એ થોડું કાલે સમજાવજો. એ તો બધાનું સમજાવવાનું બાકી છે. હા, એટલે એક એકનું સમજાવવાનું આવશે મારે. અને એ લકાર પ્રમાણે, લકાર પ્રમાણે વર્તમાન લટ લકાર છે, તો લટ લકારના નવે નવ પ્રત્યયો સાધવાના થશે. આ તો ખાલી પ્રત્યયો હતા, કોમન પ્રત્યયો જે દસે દસ બારે બાર લકારને લાગનારા. પહેલા તો બારે બાર લાગનારા કોમન પ્રત્યયોને આપણે જાણીશું, પછી જે તે લકારને જાણીશું. એટલે સર ખાલી એ જે જી છે ને એમાં અંતિ આપણે કઈ રીતે બનાવીને એ હું તમને લટ લકારના પ્રત્યયો બનાવીશું ને વર્તમાન લકારના એ વખતે સમજાવીશ. બરાબર છે. અત્યારે ટીંગ પ્રત્યયો જે બારે બાર લકારને કોમન રીતે લાગી રહ્યા છે અને એ કોમન ને પછી જે તે લકાર પર આવીશું આના જ પર પ્રક્રિયા કરીશું. બરાબર, સામાન્ય એક એક સૂત્ર નું છે પણ પ્રક્રિયા આવવાની આપણે હજી બાકી છે. અત્યારે આપણે આવ્યા માત્ર અંગ કેવી રીતે બને છે અને અદંત અંગ કેવી રીતે કહેવાય છે, અનદંત અંગ કેવી રીતે કહેવાય છે અને અભ્યસ્ત અંગ કેવી રીતે કહેવાય છે, એટલે સુધી આપણે પહોંચ્યા છે. હા સર, એ તો સમજાય છે. સમજાઈ ગયું ને આટલું? જે થાય એ સમજી લેવાનું છે, બાકીનું બાકી. હા સર, એમાં તો સમજાઈ ગયું. હા, જે બાકી છે ને પછી આપણે સમજવાના છીએ, પણ એક એક ટુકડો કરીને. હા સર, બરાબર છે. બાકી કોઈ હોય તો, બાકી કોઈને પ્રશ્ન હોય તો. ઓળખવું હોય તો એના માટે એક આપણે ભવાદી ગણ છે તો એનો ભવ ધાતુ હશે, દિવાદી ગણો દીવ ધાતુ હશે. હા, તો એની પાછળ અદંત અંગ ફરજિયાત હોવો જોઈએ એમ સમજવાનું ને? ફરજિયાત બને જ છે, આપણે પ્રક્રિયા કરવા જઈએ તો એ પાછળ અ બની જ જાય છે. એની પાછળ આપણે દરેક ધાતુની પાછળ જે તે ગણનો વિકરણ પ્રત્યય, વિકરણ પ્રત્યય જેમ કે ભવાદી ગણનો સપ વિકરણ પ્રત્યય, તો સપમાં આપણે અ રહ્યો અને દિવાદી ગણ શન આવશે તો શનમાં ય રહેશે, ય રહેશે. એ તુદાદી ગણમાં સ છે એટલે એમાં પણ અ રહેશે. ચુરાદી ગણ દસમો ગણ છે એનો સપ જ છે એટલે ત્યાં પણ અ રહેશે. એટલે ધાતુ અને વિકરણ પ્રત્યય બે ને ભેગા કરીશું ત્યારે જે અંગ બને, જે અંગ બને છે એ અંગમાં અંતે અ જ રહેશે એટલે અદંત અંગ. અને બાકીના આ ચાર સિવાયના છ ગણ બીજા છે એમાં અ આવીને નહીં ઉભો રહે, વિકરણ પ્રત્યય આવીશું ત્યારે. એને અનદંત, એ અ નથી આવતો એટલે અનદંત. બરાબર, એટલે જ્યારે વિકરણ પ્રત્યય લગાવશું પછી જ ખબર પડશે. હા, કે અદંત છે કે અનદંત છે. હા, એ વિકરણ પ્રત્યય લગાવીશું તો જ એ અંગ બનશે, ત્યાં સુધી અંગ જ તૈયાર નહીં થાય. એટલે અંગ બનાવવાનું કાર્ય આપણે સૌથી મોટું કાર્ય છે, કારણ કે એમાં કેટલું બધું ધ્યાન રાખવાનું છે કે ક્યાં ગુણ થાય છે, ક્યાં વૃદ્ધિ થાય છે એનું પણ ધ્યાન રાખવાનું છે.
गुण करवानो छे के गुण नथी करवानो, वृद्धि करवानी छे के वृद्धि नथी करवानी। जेम आपणे अत्यारे गुण करी दीधो, भूम हतो भूमथी ओ करी नाख्यो, उनो ओ करी नाख्यो, अने उनो पाछो संधि आवता अव करी नाख्यो, એનો ડિપેન્ડ અંગ પર જાય છે, પ્રત્યય ઉપર જાય છે, બરાબર? એટલે વિકરણ પ્રત્યય જે લાગશે એના પછી સંજ્ઞા જે થશે, હા, એટલે જે બસે ઈ એના ઉપર લાગે છે, હા। એટલે અંતે એમાં તો અનદંતમ અદંતમાં તો ખાલી ચારેય વિકરણ પ્રત્યયમાં, અરે ચારેય ગણમાં અજ રહેશે આવીને, હા હા સર, બાકી બધું તો સમજાય છે, હા। એટલે એને અદંત અંગ કહીએ છીએ, પણ અંગ બનાવવું કામ સહેલું નથી એ પાછો તમને કહી દઉં। અંગ બનાવવું એ કામ સહેલું નથી, કેવી રીતે સહેલું નથી? ધારો કે આપણે વિકરણ પ્રત્યય હાલ લગાવી દીધો, અહીંયા ભૂ ધાતુ હતો આપણી પાસે, જેમ કે આ ભૂ ધાતુ આપણી પાસે હતો પહેલા ગણનો છે, આપણે જાણીએ છીએ ઓલરેડી, બરાબર? પણ હવે વિકરણ પ્રત્યય આપણી પાસે સપ છે, આ સપ છે, આવો છે, એટલે આયે ઉપદેશ અવસ્થામાં છે અને આયે ઉપદેશ અવસ્થામાં છે, આ વિકરણ પ્રત્યય છે। એટલે ઉપદેશ અવસ્થામાં હોય તો આપણે પહેલી પ્રક્રિયા ઈતકરણની કરીશું, અને ઈતકરણ કેમ કરવું પડે છે? તો એક શબ્દ બનાવવા માટે, એનાથી આપણને દિશા મળે છે, આગળ કાર્યનું ખબર પડે છે, કેવું ખબર પડે છે? ધારો કે અહીંયા પનિત સંજ્ઞા હલંત્યમ સૂત્રથી થઈ જાય છે ઈતકરણના સૂત્રો, અને અહીંયા શનિ લશકવ તદિતે આદિમાં હોવાને કારણે એ તો અંદર બચ્યું કોણ? અબચ્યો, સમમાં રહેલો અ, એ ખબર પડે છે ને? ઓકે, હવે આ અની ઓળખ જે છે ને, મૂળ તો અની ઓળખ તો વિકરણ પ્રત્યય છે, હોવાથી ગણના વિકરણ પ્રત્યય છે, પણ આની આ અની બીજી ઓળખ શું છે? તો કે આ પનિત સંજ્ઞા થઈ ગઈ એટલે આ અપિત પણ કહેવાયો, નામકરણ બીજું શું? કેમ? તો કે પનિત સંજ્ઞા થવાને કારણે પિત કહેવાયો, આ અપિત નથી, આ અપિત નથી, પિત છે, અને પિત હોવાથી આપણને શું કાર્ય કરવાનું છે એ પિત થી ખબર પડશે। સાથે સાથે સનિત સંજ્ઞા થઈ છે એટલે આ શીત પણ છે, શીત પણ છે, અને શીત હોવાને કારણે સાર્વધાતુક થયો, સાર્વધાતુક પ્રત્યય થયો, અને સાર્વધાતુક પ્રત્યયમાં ઈગંત અંગ હોય એટલે ઈક અંતે આવતો હોય અંગ, એટલે સપ વિકરણ પ્રત્યયનો અંગ તો આ ભૂ છે, અને હજી આપણે પ્રત્યય લગાવીશું ને આ વિકરણ પ્રત્યય પછી, આ બાજુ ટીપ લગાવીશું ને, અને એમાં તી રહેશે પની હલંત્યમ સૂત્રથી વર્તમાન કાળનું રૂપ ચલાવીએ તો, તો આ તીનું અંગ વિકરણ પ્રત્યય સાથે ભવ બની જશે, આ ભવ અદંત અંગ બન્યું ને, એ તીનું અંગ થયું, વિકરણ પ્રત્યયનો ભૂ થયો। હવે આ ભૂમાં ઉ રહેલો છે, ઈક આવી જાય છે, ઈક માનો છે, ઈકમાં ચાર છે, અને ઈગંત અંગ હોય ત્યારે ગુણ થાય છે, ગુણ થાય છે, કોણ એવું કહ્યું છે? સારો ધાતુ કાર ધાતુ કયો સૂત્ર મેં તમને આ બતાવ્યું, એ હવે એ ગુણ થવાનો જવાબદાર કોણ છે? આ અજવાબદાર છે। અ કેવી રીતે જવાબદાર છે? તો કે શીત હોવાને કારણે, સારો ધાતુ હોવાને કારણે ગુણની પ્રક્રિયા કરવી પડી, અને આર્ધ ધાતુ હોય તો ગુણ કરવાની પ્રક્રિયા ના કરવા પડે, એટલે આપણે ગુણમાં શું કર્યું? તો કે ઉ નો ઓ કરી નાખ્યો, કારણ કે ભૂમાં રહેલો ઓ ઉ છે, એનો ઓ કરી નાખ્યો, અને ઓ પછી પાછળ અ રહેલો છે આ વિકરણ પ્રત્યય વાળો, તો એ અ અને આ ઓ ત્યારે સંધિ બે કરવું હોય તો ઓ અ ભેગા કરવું હોય તો આપણે એ જો અયવાયવ જે સૂત્ર હતું તો એ ઓ નો અવ કરવું પડશે, બરાબર છે? હા, એટલે ભ હવે આ બાજુ અ છે એટલે ભ આખો થઈ ગયો, અને અહીંયા આ અ એટલે ભવ થયું, અંતે સંધિ થઈ, એટલે ગુણ ક્યારે કરવો અને ગુણ ક્યારે નહીં કરવો એ આ પ્રત્યયનો આધાર છે અને ઓળખ પર આધાર છે। પિત છે, સારો ધાતુ છે, આર્ધ ધાતુ છે, એટલે અંગ બનાવી જઈએ આપણે તો આપણને બિલકુલ રસ્તો મળી જાય, આગળ પાછળ તો કઈ રહેતું નહીં, પ્રત્યય જોડવાનો રહે, પણ અંગ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી આપણને રસ્તો મળશે નહીં।
એટલે અંગ બનાવવાનું કાર્ય આપણા માટે બહુ જ અગત્યનું છે. ઓકે, તો આપણે ખાલી શરૂઆત કરી છે અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. અદંત અંગ સુધી આપણે એક જ ખાલી કર્યું, ત્રણ પ્રક્રિયા બાકી છે, એટલે કે ત્રણ ગણમાં આપણે બાકી છે જોવાનું. તો મંગલાચરણથી આપણે પૂર્ણાહુતિ કરીએ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. બાકી દરેકને ખ્યાલ આવે છે હું જે સમજાવી રહ્યો છું? મંતવ્ય કાલે ચર્ચા કરીશું. મંતવ્ય નું સ્પીકર બંધ થઈ જાય છે. જયારે અદેન ગુણ અને વૃદ્ધિ રેતી છે ને, બે મિક્સ થઈ જાય છે. હા, એટલે મને થોડુંક એનું બરાબર હું સમજી જાઉં, મગજમાં ઉતરી જાય ને એવી રીતના. આ પ્રક્રિયામાં સતત જોડાયેલા રહેશો. આપણે સંધિની શરૂઆત હજી કરી નથી. હા, ઈ તો નથી કરી, એટલા માટે નથી કરી કે પહેલા પ્રત્યયોની ઓળખ જ્યાં સુધી નહીં થાય, અને એ થયા પછી આગળની જે પ્રક્રિયા આવે છે ક્રમશઃ, એ પ્રમાણે એક એક ખંડને, એક એક ટુકડા ટુકડાને સમજી અને પછી બધું ભેગું કરીશું. આજ આપણે કરી, બધું એક સાથે નહીં થતું, નહીં તો એક સબ સાથે સબ જાય, બધા જતા રહે. હા, થેન્ક યુ સર. ઓકે, ધન્યવાદ.